વેરાવળ ખાતે અખિલ ગુજરાત માછીમાર મહામંડળની મીટિંગ યોજાઈ. ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોર કુહાળાના અધ્યક્ષસ્થાને આ મીટિંગ યોજાઈ હતી, જેમાં માછીમારોને લગતા અનેક પ્રશ્નો અને પડતર પ્રશ્નો બાબતે સરકાર નિષ્ક્રિય છે તેની સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વહેલી તકે માછીમારના તમામ પ્રશ્નોનો હલ થાય, નહીંતર આવનાર સમયમાં માછીમાર દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ગીર સોમનાથના વડામથક વેરાવળમાં ખારવા સમાજની વાડી ખાતે અખિલ ગુજરાત માછીમાર મહામંડળની ગુજરાતની મહત્ત્વની મીટિંગ પ્રમુખ કિશોર કુહાળાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. ગુજરાતનો 1600 કિલોમીટરનો વસવાટ કરતો માછીમાર સમાજ છે. ગુજરાતનો 1600 કિલોમીટરના દરિયા પર માછીમાર સમાજ છેલ્લા 3 વર્ષથી પોતાના ધંધાથી પાયમાલ થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 વર્ષમાં કોરોના કાળ વાવાઝોડાની અસર સરકાર પાસે તે અપેક્ષા રાખીને બેઠો છે. અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ વાળાએ જે ગુજરાત મેરીટાઈમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર તેમજ માછીમાર ખારવા સમાજના અગ્રણી પણ છે, જેમના દ્વારા ગુજરાતના પ્રતિનિધિમંડળને લઈને ગુજરાતના મત્સ્યોદ્યોગ ખાતાના મંત્રીઓ, મુખ્યમંત્રી, વડાપ્રધાન સહિત અનેક વખત લેખિત અને મૌખિકમાં રજૂઆત કરાઈ છે, તેમ છતાં પણ માત્ર સમય જ આપવામાં આવ્યો છે, કોઈ યોગ્ય નિર્ણય થયો નથી. ગુજરાતનો 90% ખારવા સમાજ ભાજપ સાથે સંકળાયેલો અને જોડાયેલો છે. ચૂંટણીઓમાં પણ તન, મન અને ધનથી સરકારને મદદ કરે છે, તેમ છતાં પણ તેમના સરકારની સામે કોઈ જ કામ થતા નથી અને સરકાર માત્ર નિષ્ક્રિય સાબિત થઈ છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. ગત 27 તારીખના સરકારના ફિશરીઝ વિભાગના એજન્ડા બહાર પાડ્યા હતા. ફિશરીઝ વિભાગમાં માછીમાર સમાજમાં એજન્ડાને લઈને ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. સરકારમાં અધિકારીઓ જાણે કે સરકાર ચલાવતા હોય તેવું જોવા મળેલ છે, જેથી સરકારના મુખ્યમંત્રી તેમજ મત્સ્યોદ્યોગ ખાતાના મંત્રીઓ માછીમાર પ્રત્યે ધ્યાન આપે તે બાબતે સરકારમાં રજૂઆત કરાશે તેમ તેમણે પણ જણાવ્યું હતું. પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોટે ના ભાવ કોઈ મળતા નથી, હાલત બહુ ખરાબ છે અને ડીઝલના ભાવ દિવસે દિવસે વધતા જાય છે. વધતા જા સબસિડીમાં પણ અમારે ટાઈમસર અમને મળતી નથી અને જે ઓનલાઈન અમને જે પૈસા જે જમા કરવાની વાત છે એ પણ ક્યારે થશે એ કોઈ નક્કી નથી, એ બાઈન્ડરી કોઈ હજી સુધી આપતું નથી. એટલે આ બધી ચર્ચાઓમાં સરકારે ધ્યાન આપવું જોઈએ અને તાત્કાલિક મુદ્દા અમારા ભેગા રહીને પૂરા કરવા જોઈએ. જય સોમનાથ. મારું નામ કિશોર મોહનભાઈ ગુહાડા છે. હું અખિલ ગુજરાત માછીમાર મહામંડળનો પ્રમુખ છું. આજે 27 તારીખના રોજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળની મિટિંગ રાખી છે વેરાવળ ખાતે, અમારા સમાજની વંડીમાં, ખારવા સમાજની વંડીમાં. મુદ્દા એવા છે કે 27 તારીખે જે ગઈ 27 તારીખે એજન્ડા જે બહાર પડ્યા સરકારના ફિશરીઝના, એ માટે અત્યારે એકદમ આખા ગુજરાતના માછીમારોમાં અને ગુજરાતના આગેવાનોમાં આટલો રોષ થઈ ગયો છે કે આ સરકાર શું કરવાની છે. સરકારને કાં તો ઓફિસરો ચલાવે, ઓફિસરો કોઈ પૂછતા નથી સરકારને, એ રીતે મનમાની કરે. એટલે મારી સરકારને રિક્વેસ્ટ છે કે આ બાબતે કંઈ જોઈ કે આવતા દિવસોમાં એકદમ ઉગ્ર વાતાવરણ, જો કે 3 વર્ષ તો માછીમારોના ફેલ ગયા કોરોના કાળમાં, પછી આ વાવાઝોડામાં, અને આ કોઈ ભાવય મળ્યો નથી. ચાઇના બંધ છે, ટોટલ ફિશિંગ પણ ટાઈમ વગર બંધ ગમે ત્યારે કરી દેશ. એટલે એવી ઘણી મુશ્કેલીઓ છે સમાજની. એટલે આજે અમે અખિલ ગુજરાત માછીમાર મહામંડળની મિટિંગ રાખી અને આખા ગુજરાતમાંથી એસોસિએશનના પ્રમુખોને જ બોલાવ્યા છે અને આજે મિટિંગની રાખેલ છે. અને અત્યારે એની ગંભીર વિચારણા થાય છે કે સરકારને અમારે શું રજૂઆત કરવી, તો સરકારને પણ હવે સમજવું જોઈએ કે ભાઈ હવે માછીમારોની હદ થઈ ગઈ. તન મન ધનથી જ્યારે ચૂંટણી આવે ત્યારે પણ સાથ સહકાર આપે છે, છતાંય આ વખતે 3 વર્ષથી અમે હેરાનગતિમાં છે. એટલે અમને આજ સુધી કોઈ